આજ આપણા માટે બહુ જ ખુશીની વાત છે, જેમ આપણે કહીએ ને કે ભગવાન આપે છે તો છપ્પડ ફાડીને આપે છે. તો રોજ રોજ કોઈ ને કોઈ વિશેષ બેન આવી અને આપણને અનુભવ કરાવે છે. તો આજે આપણું ભાગ્ય છે કે નીતાબેન આપણી સાથે ગુજરાત ઉમરેઠથી છે, અને ગીતાબેન નીતાબેન ને 30 વર્ષ સેવામાં થયા છે. પણ નીતાબેનની એક સુંદર વિશેષતા છે કે એ 20 વર્ષની અંદર ગામ ગામમાં જઈ અને એમને સેવા કરી છે. અત્યારે નીતાબેન 56 ગામમાં સેવા આપી રહ્યા છે. કેટલી મહાન વાત છે. અને સાથે સાથે નીતાબેન જે આપણે બ્રહ્મકુમારીઝમાં રાજયોગ એજ્યુકેશન અને ફાઉન્ડેશન વિંગ છે એમાં પણ કોઈ પ્રકારની સેવા આપી રહ્યા છે. સો તાહે દિલથી તમને પહેલા થેન્ક યુ કહીએ છીએ કે તમારા માટે સવારનો સમય છે, કિંમતી સમય છે જ્ઞાનયુગ માટે, તો પણ તમે સેવાનો સબ્જેક્ટ આગળ રાખી અને અમારી સાથે આવ્યા. સો થેન્ક યુ. અને એક કલાક આપણે વિશેષ નીતાબેન જોડે સુંદર અનુભવ કરીશું. ઓમ શાંતિ. થેન્ક યુ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. આપ સૌને મળીને મને ખૂબ ખુશી થઈ. કલ્પ પહેલાનો આ પાર્ટ, કલ્પ પહેલાનો આ રોલ ફરી આપણે બજાવી રહ્યા છે, બરાબર કે નહીં? કેવો સુંદર વિષય આજે મને મળેલો છે. અને વર્તમાન સમય બાબા ડ્રામા એ જ ઈચ્છે છે કે આપણે સેવાઓની સફળતા માટે આપણી સ્વસ્થિતિને વધુ ને વધુ બેસ્ટ બનાવીએ. જ્યાં સ્વસ્થિતિ શ્રેષ્ઠ હોય ત્યાં જગતની કોઈ પણ પરિસ્થિતિ એ આપણને હલાવી નથી શકતી. અને બાબાના કર્તવ્યમાં આપણે વધુ ને વધુ આગળ વધી શકીએ છીએ, બાબાની પ્રત્યક્ષતા કરી શકીએ છીએ. માટે બાબા આપણા બેહદના છે, અને બેહદના બાબા બેહદની સેવાઓ કરાવે છે. અને આ બેહદની સેવાઓમાં સ્વસ્થિતિનું યોગદાન એ અમારા અનુભવ પ્રમાણે ખૂબ મોટું છે. જો કોઈક સારી સેવા કરવી હોય, સેવાઓમાં સફળતા પ્રાપ્ત કરવી હોય, તો સ્વસ્થિતિ જેટલી ઊંચી એટલી સેવા ઊંચી. માટે આવી સ્વસ્થિતિ પરનું ધ્યાન એ બાબાએ આપણને અવ્યક્ત મુરલીઓમાં અવારનવાર સમજાવ્યું છે. આજે એને પણ યાદ કરી લઈએ, કારણ કે આજે જે આપણે વાત સમજવાના છે કે જેની ચર્ચા કરવાના છે એ સ્વસ્થિતિ એટલે આપણી સ્વયંની સ્થિતિ, અને બાબાએ જે આપણને સૌને બેહદ સેવાઓમાં જે જોડ્યા છે, જે જોતર્યા છે, એ બંનેનું સંતુલન એટલે કે બેલેન્સ. બેલેન્સ વગર બ્લેસિંગ નથી મળતી. આ જગતમાં બેલેન્સની તો કમાલ છે. અને બાબા પણ ચાહે છે કે મારા બાળકો સ્વસ્થિતિ પણ એટલી શ્રેષ્ઠ બનાવે અને સેવાઓ પણ એટલી જ શ્રેષ્ઠ અને ઊંચામાં ઊંચી કરે. પરંતુ બંને વચ્ચે એટલે કે બંને સાથેનું બેલેન્સ પણ, સંતુલન પણ એટલું જ જળવાઈ રહે. જ્યારે સંતુલનની વાત યાદ આવે છે, આપ સૌ જાણો છો ગૌતમ બુદ્ધને. ગૌતમ બુદ્ધ પાસે અનેક ભાઈઓ દીક્ષા લેવા માટે આવે. એક સમય હતો કુર્માન શ્રોણ એટલે કે રાજકુમાર ગૌતમ બુદ્ધ પાસે આવે છે અને આવીને કે છે
મારે દીક્ષા લેવી છે. ગૌતમ બુદ્ધ જુએ છે કે આ તો રાજ્યનો બહુ મોટો રાજકુમાર છે, મહેલોમાં ઉછર્યો છે, એ કેવી રીતે દીક્ષા પ્રાપ્ત કરશે? એક વખત તો એ ના પાડી દે છે કે આપ રાજકુમાર છો, આપ મહેલોમાં ઉછર્યા છો, માટે અહીંયા આપનું કામ નથી. પણ રાજકુમાર શ્રોણ જાણે છે કે ગૌતમ બુદ્ધ કોણ હતા, એ પણ તો રાજકુમાર જ હતા. આપણે જાણીએ છીએ સિદ્ધાર્થ હતા, એટલે કે છે આપ પણ તો રાજકુમાર હતા ને, છતાંય આપ ગૌતમ બુદ્ધ બન્યા. મારે તો દીક્ષા લેવી જ છે અને મારે પણ મારા જીવનને આગળ વધારવું છે. ગૌતમ બુદ્ધ ના નથી પાડતા અને એને દીક્ષા આપે છે. હવે કુમાર શ્રોણ એ જુએ છે કે મારા કરતા તો ઘણા વર્ષ પૂર્વ આ ગૌતમ બુદ્ધ ના શિષ્યો આવેલા છે, એમણે તો કેટલી બધી સાધના કરી હશે અને હું તો પાછળથી આવ્યો છું, માટે મારે વધુ મહેનત કરવી જોઈએ. એટલે જ્યારે બધા શિષ્યો જંગલમાં જાય ચપ્પલ પહેરીને, ત્યારે ઉઘાડા પગે જાય, મારે બધાની સાથે રહેવું છે, હું પાછળથી આવ્યો છે, મારે વધારે સાધના કરવી છે, જલ્દી જલ્દી આગળ વધવું છે, એટલે ચપ્પલ કાઢીને જાય, ઉઘાડા પગે જાય. બધા શિષ્યો બે ટાઈમ જમે તો આ કુમાર શ્રોણ એક ટાઈમ જમે. આમ પોતાને એ કઠિન તપસ્યામાં લગાવી દે છે. હવે થાય છે શું કે થોડોક સમય તો યંગ છે એટલે જતો રહે છે, પણ પછી આ કુમાર શ્રોણ એ ખૂબ બીમાર પડે છે. ઘણી દવા કરે છે પણ કોઈ અસર થતી નથી. એટલે એક દિવસ બધા શિષ્યો ગૌતમ બુદ્ધ પાસે જાય છે અને કહે છે કે તથાગત, કુમાર શ્રોણ બહુ બીમાર પડ્યા છે, ઘણી દવાઓ કરી પણ કોઈ અસર થતી નથી, કઈક કરો. એટલે ગૌતમ બુદ્ધ મંદ મંદ હસે છે, કારણ કે એમને ખબર છે કે કુમાર શ્રોણ શું કરી રહ્યા છે. એટલે કુમાર શ્રોણ પાસે જાય છે અને જઈને પથારીમાં પડ્યા હોય છે, કે છે કુમાર, તને વીણા વગાડતા આવડે છે? તરત જ પથારીમાં પડેલા આ કુમાર કે છે હા, હકારો બોલાવે છે. એક તો ગૌતમ બુદ્ધ પોતાની પાસે આવ્યા છે એની ખુશી છે, અને વીણાની વાત સાંભળે છે, કારણ કે એ જ્યારે મહેલમાં રહેતા હતા ત્યારે ખૂબ વીણા વગાડતા હતા અને ખૂબ સારા વીણા વાદક હતા. એટલે કે હા, તો કે વીણાના તાર ઢીલા હોય તો શું થાય? તો કે વીણા બરાબર વાગે જ નહીં, કારણ કે ઢીલા તાર થી કશું જ ના થઈ શકે. ફરી બીજો પ્રશ્ન પૂછે છે ગૌતમ બુદ્ધ, કુમાર, જો વીણાના તાર ખૂબ ટાઈટ હોય તો શું થાય? તો કે તાર તૂટી જાય. એટલે ગૌતમ બુદ્ધ સમજાવે છે કે શ્રોણ, તું જયારે મહેલોમાં હતો ત્યારે તે તારી જીવન વીણાના તાર ઢીલા કરી દીધા હતા, મોજ શોખ સુવિધાઓમાં કશું જ જોયું નહીં, અને ત્યાં દીક્ષા લીધી તું આશ્રમમાં આવ્યો એટલે ત્યાં વીણાના તાર એકદમ ટાઈટ કરી દીધા, તો શું થાય? સંતુલન બેલેન્સ ની કળા ગૌતમ બુદ્ધ કુમાર શ્રોણને શીખવાડે છે અને સમજી જાય છે. એક આ નાનકડો સંદેશો આપણે પણ સમજી શકીએ છે કે સેવાઓના આ ફિલ્ડમાં ક્યારેક એટલા બધા સેવાઓમાં લાગી જઈએ છે કે બાબાને યાદ કરવાનું યા પોતાનું ચિંતન કરવાનું યા પોતાની સ્વસ્થિતિના સેટ થવાનું ક્યારેક ભૂલી પણ જઈએ છે. અને ક્યારેક જાન્યુઆરી મહિનો હોય, કોઈ ભઠ્ઠીનો પ્રોગ્રામ બને, ત્યારે એટલા યોગમાં લાગી જઈએ છે કે બાબાની સેવા સાઈડ પર રહી જાય છે,
અને માટે આ બંનેનું બેલેન્સ, બંનેનું સંતુલન એ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. માટે બેહદ સેવાઓ કરતા કરતા અનુભવ તો એવો કે છે કે વધુ ધ્યાન આપણું સ્વસ્થિતિમાં હોવું જોઈએ. જ્યાં સ્વસ્થિતિ શ્રેષ્ઠ હોય છે ત્યારે ઓટોમેટિક સેવાઓ પડછાયની જેમ થતી હોય છે. એનો અર્થ એ નથી કે આપણે સેવાઓ નથી કરવાની, સેવાઓ માટેના પ્રયાસ છોડી દેવાના, પરંતુ પહેલું ધ્યાન એ મારી સ્વસ્થિતિ પર હોય. સ્વસ્થિતિ, સ્વયંની સ્થિતિ, સ્વના સ્વભાવ સાથે જેને મેચિંગ કરવાની જો કોઈ વાત હોય તો આ છે શ્રેષ્ઠ સ્થિતિ. બાબાની અવ્યક્ત મુરલીઓનું જ્યારે વાંચન કરીએ છે ત્યારે એ વાતોને યાદ આવે છે કે સ્વયંની સ્થિતિ એક પ્રોપર્ટી છે. સંગમયુગમાં બાબાથી મળેલો એક ખજાનો છે. કદાચ હું એને વરદાન કહું તો પણ ચાલે, કારણ કે બાબાનું આ સંગમયુગમાં મળેલું વરદાન છે, ગિફ્ટ છે. તો એ વરદાનને, એ પ્રોપર્ટીને કોઈ પણ લેવલે, કોઈ પણ ભોગે ખોવાય નહીં. યાદ રાખીએ, નાની નાની સમસ્યાઓ, નાની નાની વાતો યા કોઈ પણ કારણે મારી સ્વસ્થિતિને ન ખોવું. રોજ આના માટે સવારે મારે મારા મનને એક પ્રોગ્રામ આપવાનો છે, અને હું એવો પ્રોગ્રામ આપું, હું બધું કરીશ, પરંતુ મારા મનને, મારા મારી મનોસ્થિતિને હું સાચવીને જ રાખીશ. અને સાચવવા માટે બાબાએ અલગ અલગ વાતો આપણી વચ્ચે મૂકી છે, જેના માટે આપણે પાંચ સ્વરૂપોનો અભ્યાસ પણ કરી શકીએ. મને જ્યાં સુધી સમજાય છે સ્વસ્થિતિની વાત, ત્યારે ઘણા વર્ષોથી બાબાએ ચાર સ્વરૂપ, પાંચ સ્વરૂપની વાત કહી છે, અને વચ્ચે વચ્ચે સ્પેશિયલ અવ્યક્ત વાણીઓ દ્વારા, વડીલો દ્વારા, દાદીઓ દ્વારા આપણને અભ્યાસમાં પણ લાવ્યા છે કે હું એવું શું કરું કે દર બે કલાકે મને જે સ્વરૂપ ગમે છે, જે સ્વરૂપમાં મારું મન ટીકે છે, સ્થિર થાય છે, એ સ્વરૂપમાં હું સ્થિત થઉં. માની લો કે મારું એક સ્વરૂપ દેવતા સ્વરૂપ છે, મને ગમે છે, કારણ કે આપણે કલ્પ પહેલા તો દેવતા જ હતા ને. અને બાબા રોજ જ્યારે સ્વસ્થિતિની વાત કરે છે ત્યારે, કોઈને જોવાની વાત કરે છે ત્યારે એક જ વાત કહે છે કે તમે આત્માઓ દેવત્વ પ્રાપ્ત કરવા વાળી છો, અને તમે જેને જોવો છો આખું આ બ્રાહ્મણ કલ્ચર એ એમનમ બ્રાહ્મણ નથી બન્યા, એ બધા જ દેવી અને દેવતાઓ હતા, તમે એ સ્વરૂપમાં જોવો. માટે જ કદાચ અહીંયા તો 17 તારીખની મુરલી છે, પણ આપને તો 16 તારીખની મુરલી હશે, અને એમાં પણ બાબાએ આ વાત કીધી છે ને કે બાબા આવીને પહેલા આપણને ઇન્જેક્શન આપે છે, રૂહને ઇન્જેક્શન આપે છે, અને આપણે અન્યને ઇન્જેક્શન આપવાનું છે. ભગવાન પણ પહેલા પોતાના બાળકોને ઇન્જેક્શન આપે છે, એટલે કે બાબા પહેલા પોતાના બાળકોની સ્થિતિને બનાવે છે અને બાળકો થકી સેવા કરાવે છે. બહુ સ્પષ્ટ છે આજની મુરલીમાં કે બાબા એ વિશ્વ સેવા પોતાના બાળકો થકી કરાવે છે. આવી વિશ્વ સેવા બાળકો સિવાય કોઈ નથી કરી શકતું. જ્યારે દેવત્વની વાત આવે છે ત્યારે મને યાદ છે અને કે કેવી રીતે દેવદૂત આપણે પોતે બનવાનું છે, અભ્યાસ કરવાનું છે, ચાહે સવારમાં, ચાહે નુમાસામના સમયે, ચાહે કોઈ કર્મ કરતા કરતા પણ હું દેવતા સ્વરૂપને યાદ કરું. એક વખત મને યાદ છે કે પહેલાનો એક જમાનો એવો હતો, એક નાનકડી વાર્તા છે કે જમાનો એવો હતો કે દરેક મોટા મોટા વિલેજીસની નજીક, એટલે થોડાક દૂર આશ્રમો બનતા હતા,
જંગલથી નજીક અને ઘરોથી થોડા દૂર વચ્ચે આશ્રમો સ્થપાતા હતા અને આશ્રમ થકી આ વિલેજ ચાલતા હતા. હવે જે વિલેજ એટલે ગામડાના જે મુખ્યા હોય એ આશ્રમની દેખરેખ રાખે અને જુએ કે આશ્રમ જેટલો હર્યો ભર્યો, આશ્રમ જેટલો સ્વચ્છ સુઘડ, એના રહેવાસી જેટલા ઊંચા અને સારા, એટલું અમારું નગર સારું. ઘણા વર્ષોથી ખૂબ સરસ ચાલે છે, જુએ છે. પણ જ્યારે આ વખતે જાય છે ત્યારે આશ્રમના રહેવાસીઓમાં થોડોક ઉમંગ ઉત્સાહ ઓછો હોય છે, થોડું આમ વેરાન અને ઉજ્જળ દેખાય છે. અને એવું લાગે છે કે હવે સુકાતો જઈ રહ્યું છે, જે હરિયાળી હતી એ ઓછી થવા લાગી છે. એટલે એને ચિંતા થાય છે કે અમારા નગરનો જો આશ્રમ આવો થઈ જશે તો અમારા નગરનું શું? કારણ કે આશ્રમમાં બધા ઋષિ મુનિઓ સંતો રહે અને એ લોકો જેટલા ઊંચા એટલું અમારું નગર ઊંચું, આવી ભાવનાથી એક જમાનો ચાલતો હતો. એટલે એ બહુ વિચારે છે મુખિયા કે મારે શું કરવું. એટલે ભગવાનનું ધ્યાન કરે છે અને એ જમાનામાં ભગવાનનું ધ્યાન કરવા બેસે છે ત્યારે ધ્યાનમાં એને કેવો અહેસાસ થાય છે કે આ નગરની બાજુનું એક નગર છે, એના મુખ્યાને તું મળ. આ તારો જે પ્રોબ્લેમ છે, તારો જે આશ્રમ ધીરે ધીરે સુકાતો જઈ રહ્યો છે, ઉમંગ ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે, થોડી પવિત્રતા સ્વચ્છતા ઓછી થઈ જઈ રહી છે, એનું સમાધાન તને મળશે. એટલે સોતતા સોતતા એ બીજા નગરમાં પહોંચે છે અને જ્યારે પહોંચે છે ત્યારે પૂછે છે કે આપના નગરમાં પણ આશ્રમ છે, પરંતુ એ તો ખૂબ સારો છે, પણ અમારે ત્યાં આવું થયું છે અને મને ભગવાને ઈશારો કર્યો છે આપની પાસે કે આપ મને આ સમસ્યાઓનું સમાધાન આપો. એ પણ ભગવાનનું ધ્યાન કરે છે અને કહે છે કે આ સમસ્યાનું સમાધાન આટલું જ છે કે તમારે આશ્રમમાં દેવદૂત શોધવાનો છે. કોને શોધવાનું છે? દેવદૂત શોધવાનો છે. આ આશ્રમમાં, કારણ કે લગભગ 200-250 જણ એ આશ્રમમાં રહેતા હતા એ વખતે, તો ખૂબ મોટી સંખ્યા આશ્રમ નિવાસીઓની હોય, એટલે એમાં કોઈ એક દેવદૂત છે. જો એને તમે શોધી લેશો ને એટલે ચોક્કસ આ સમસ્યાનું સમાધાન થઈ જશે. એટલે એ તો પાછા આવે છે અને રાત્રે ને રાત્રે આશ્રમના નિવાસીઓની મીટિંગ કરે છે. અને જ્યારે મીટિંગ કરે છે ત્યારે કહે છે મને ભગવાનના આવી રીતે દર્શન થયા અને એમણે જે કીધું એ પ્રમાણે હું આપને કહું છું કે આ આશ્રમમાં એક દેવદૂત છે, તમે એને શોધી કાઢો. બસ બધાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. દરેક એવું વિચારે છે આ હશે, આ હશે, આ હશે, અને દરેક એકબીજાનામાં દેવદૂત શોધવાનો પ્રયત્ન કરે છે. બીજા દિવસથી આખા આશ્રમની હલચલમાં પરિવર્તન આવે છે. કોઈ કામ કરતું હોય આશ્રમમાં, કોઈ ઝાડુ કાઢતું હોય તો કે ના હું તમારું કામ કરી લઈશ, બીજું કોઈ કરતું હોય હું કરી લઈશ, એકબીજાને મદદરૂપ બને છે. એક જ વસ્તુ કે હું હઈશ કે આ હોઈશ, કારણ કે નક્કી હતું આ જેટલા પણ 200 કે 250 જણ છે એમાંથી જ એક દેવ દૂત છે. લગભગ 2-3 મહિનામાં પેલા મુખ્યાએ તો 1 વર્ષ આપ્યું હતું કે જાઓ 1 વર્ષમાં તમને દેવદૂત મળશે અને જેવો દેવદૂત મળશે આશ્રમ પહેલા જેવો હતો એવો થઈ જશે. એટલે હજુ તો 3 મહિના થયા છે, ત્યાં તો આશ્રમની ચહેલ પહેલ, જે ઉમંગ અને ઉત્સાહ, દરેકને એકબીજા માટે જે સ્નેહ, જે વાતાવરણ જે ઉજ્જળ થઈ ગયું હતું, ફરી એટલી સ્વચ્છતા, એટલી પવિત્રતા, ભક્તિ, આ બધું જ પાછું થઈ જાય છે. જ્યારે મુખ્યા જુએ છે કે આ તો આખું ને આખું વાતાવરણ બદલાઈ ગયું છે, હજુ દેવદૂત તો મળ્યો નથી, પરંતુ દરેકે એકબીજાનામાં દેવદૂત જોવાનો પ્રયત્ન કર્યો છે.
મને એવું લાગે છે જ્યારે મેં પહેલી વાર આ વાર્તા વાંચી ત્યારે મને ખરેખર એવું થયું કે આપણે એક એક મારા સહિત આજે આપણે કોઈ સંપૂર્ણ નથી. એક એક બ્રાહ્મણ આત્મામાં જો દેવદૂત જોવાનું શરૂ કરી દઈએ તો હું માનું છું કે સ્વસ્થિતિ એક સેકન્ડમાં દૂર નથી. અને જે સ્વસ્થિતિ આટલી ઊંચી ત્યાં ઓટોમેટિક આપણા દ્વારા અનેકોનું કલ્યાણ એ થયા વગર રહેતું નથી. બાબા જે ચાહે છે કે મારા બાળકોની સ્થિતિ સેવા કરાવે, કદાચ એ બાબાની આશાને આપણે સૌ ભેગા મળી પૂર્ણ કરી શકીશું. હવે પેલા મુખિયાને એવું થાય છે કે હજુ તો 3 મહિના થયા છે, હું જેવું ચાહતો હતો કે અમે જે આશ્રમની શરૂઆત કરી હતી એવું જ પાછું થઈ ગયું છે. હજુ ભલે દેવદૂત નથી મળ્યો, પણ મારે ધન્યવાદ તો કરવો જોઈએ જેમણે આપણને સાચી સલાહ આપી હતી. એટલે એ જાય છે પેલા મુખિયા પાસે અને જઈને કહે છે કે હજુ મને દેવદૂત નથી મળ્યો, પરંતુ આખા આશ્રમનું વાતાવરણ એક દેવદૂત નહીં દરેક દેવદૂત થઈ ગયા છે. એટલે દેવદૂત નથી મળ્યો પણ વાતાવરણ તો પાછું હું જેના માટે આવ્યો હતો એ થઈ ગયું છે. ત્યારે એ મુખિયાજી એવું કહે છે, દેવદૂત કોઈ એકની વાત નથી, બધાની અંદર દેવદૂત હતો. એ શોધવાની આવશ્યકતા હતી. જ્યારે દરેકે એકબીજામાં જોવાનું શરૂ કરી દીધું એટલે પાછો આશ્રમ જેવો હતો એવો થઈ ગયો. ઘણી વખત બાબા મુરલીમાં નથી કહેતા કે ઘર ઘર સ્વર્ગ બને, ઘર ઘર આશ્રમ બને. એ ત્યારે બને જ્યારે આપણા દ્રષ્ટિકોણને આપણે દેવદૂત જેવો બનાવીએ. તો આજે સ્વસ્થિતિ બનાવવા માટે આપણી નજરને બદલવાની જરૂર છે. આપણે જેમ બાબાએ કીધું છે, સ્વસ્થિતિ એટલે આત્મિક સ્થિતિ. હું સૌ પ્રથમ દરેકમાં આત્મા જોવાનો પ્રયત્ન કરું. પરંતુ આજે હું છેલ્લા 30 વર્ષથી, જ્ઞાન મળે તો એના કરતા પણ વધારે વર્ષ થઈ, ત્યારથી એ જોઉં છું. આપને જેટલા વર્ષ થયા ત્યારથી આપણે આ પાઠ પાકો કરીએ છીએ, છતાં પણ હવે એ જોવાની જરૂર છે કે હું આત્મા તો છું પણ હું આત્મા દેવત્વ પ્રાપ્ત કરવા વાળી આત્મા છું. એટલે એની ઊંચાઈ વધી જાય છે, આપણા દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવે છે અને એના આધાર પર આપણે સંગઠનમાં વધુ સારી સેવાઓ પણ કરી શકીએ છીએ. આ એનું પહેલું સોપાન છે. વાત હવે આવે છે બેલેન્સની. જ્યાં બેલેન્સની વાત આવે, દુનિયામાં તો તમે જુઓ છો બેલેન્સ એક કલા છે, કલા. અને બહાર સાંસારિક દુનિયામાં તો એ કલાના 1000 રૂપિયા લોકો લેતા હોય છે. મેં ઘણી વખત જોયું છે બાળપણમાં કે માથા પર ગામડાઓમાં અને બહાર પણ એક માટલા પર બીજું માટલું ત્રીજું માટલું મૂકી અને ડાન્સ કરે, તમે જોયું હશે. 25-25 સુધી મેં જોયું છે અને જોઈ અને પછી એ બેલેન્સની કલા બતાવે અને લોકો એટલા રાજી થાય. એ બેલેન્સ ની કમાલ છે. એકદમ પાતળી રસ્સી હોય એકદમ, અને એની ઉપર એક વ્યક્તિ ચાલે, એક નાનકડી દીકરી ચાલે, એક નાનકડો દીકરો ચાલે. આપણને ચિંતા થઈ જાય પડી જશે તો, આટલી ઊંચી દોરી આટલી પાતળી દોરી. પરંતુ બેલેન્સ ની કમાલ, સંતુલન. આ સંતુલન એ શારીરિક સંતુલન. એમણે પોતાના શરીરને એવું બેલેન્સ વાળું રાખ્યું છે કે દરેક વસ્તુ કરી શકે છે. અહીંયા આગળ જે સંતુલનની વાત છે કે જે બેલેન્સની વાત છે ભાઈ બહેનો, એ મન અને બુદ્ધિના બેલેન્સની વાત છે. શરીરના બેલેન્સની આપણે અહીંયા વાત નથી, મન અને બુદ્ધિનું જ્યાં બેલેન્સ છે ત્યાં આપણે સ્વસ્થિતિ અને સેવાઓમાં ખૂબ સારી રીતે બેલેન્સ કરી શકીએ છીએ. કારણ કે સ્વ અને સેવા
એ બંનેઓ એકબીજાથી જુદો નથી. કારણ કે દરેક સેવા એ ત્યારે સફળ થઈ શકે જેમાં તપસ્યાનો બેઝ હોય, અને દરેક સ્વ માટે કરેલું કાર્ય એ અન્ય માટે એક શ્રેષ્ઠ ચિંતનથી થયેલું હોય. જેમ નહીં ગીતામાં લખ્યું છે, અને કર્મ અને ફળ બંનેને જુદું ના કરાય, એમ સ્વસ્થિતિ અને સેવા એને આપણે જુદું નથી કરવાનું. સ્વસ્થિતિ એ પણ એક સેવા જ છે, કારણ કે સ્વની સેવા છે, અને સ્વની સેવા દ્વારા હું સર્વની સેવા કરું, અને જેમાં મારે બેલેન્સ રાખવાનું છે. હવે સર્વ જે આવે છે ત્યાં માત્ર મનુષ્ય નહીં પણ પ્રકૃતિ પણ આવી જાય છે. પ્રકૃતિની પણ મારે સેવા કરવાની છે, એમાં પણ મારે બેલેન્સ રાખવાનું છે. કેટલું રાખવું, કેટલા હદ સુધી રાખવું, આ તમામ વાત આપણને બાબાએ સમજાવી છે. અને માટે રોજ સવારમાં ચારે વિષયોને થોડુંક ચેક કરી લઉં. મને યાદ છે જયારે COVID-19 શરૂ થયું ત્યારે કોઈને ફોન કરીએ ને કે કેમ છો, સારું છે ને ત્યાં હાલચાલ, તો પેલું કોલર ટ્યુન સંભળાય પ્રિકોશન માટે. એ જ્યાં સુધી પૂરું ના કરો ત્યાં સુધી તમે વાત જ ના કરી શકો, એની સાથે ટોક ના કરી શકો. પહેલા તમારે કમ્પલસરી એ સાંભળવું જ પડે, અને એવું સાંભળતા હતા ને કે સોશિયલ ડિસ્ટન્સ રાખો, હાથ ધોવો, માસ્ક પહેરો, આ જ વાત વારંવાર આપણે સાંભળતા હતા. અને કોઈ પણ વસ્તુ વારંવાર સાંભળીએ એટલે આપણું એટેન્શન જાય, સ્વાભાવિક છે, એટેન્શન જાય. અને જે વસ્તુ પર એટેન્શન જાય એ વસ્તુ કરવા માટે આપણું મન તૈયાર થઈ જાય. બાબા મુરલીઓના માધ્યમ દ્વારા આપણને વારંવાર આ વાત કહે છે કે બાળકો જ્ઞાન, યોગ, ધારણા અને સેવા આ ચારેય વિષયો પર થોડુંક એટેન્શન આપો. આપણે જયારે બાબાના બન્યા આપણે સૌએ કોર્સ કરી લીધો છે, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, પરંતુ આત્માનું જ્ઞાન મારા કોન્શિયસને વધારે છે. ખરેખર હું જયારે યોગમાં બેસું છું ત્યારે હજુ પણ મારે વારંવાર એ પાઠ પાકો કરવો પડે છે કે બોલવું પડે છે, હું આત્મા છું, હું આત્મા છું, હું પરમાત્માની સંતાન છું, કે નેચરલ હું આત્મભાનમાં સ્થિત થઈ શકું છું. એ ચેકિંગ કરવું એ છે સ્વસ્થિતિમાં સ્થિત થવું. પરમાત્માનું જ્ઞાન મને પ્રાપ્તિનો અહેસાસ કરાવે છે. એક સમય એવો હતો જે મેં કોર્સ કર્યો, પરમાત્માનું લેસન કર્યું, હવેનો સમય એવો છે સ્વસ્થિતિ બનાવી, એટલે હું એને રિયલાઇઝ કરું, હું એને રિવાઇઝ કરું કે આ બાબાનું જ્ઞાન, આ પરમાત્માનું યથાર્થ જ્ઞાન મને કઈ પ્રાપ્તિ કરાવે છે. હું જયારે બાબાની યાદમાં બેસું છું તો બાબાથી થનારી પ્રાપ્તિ જ મારું મન ઈશ્વરમાં જોડે છે. ઈશ્વરમાં જોડે છે નહીં પણ જોડાઈ જાય છે, કારણ કે મને અહેસાસ છે કે બાબાએ કેટલી કેટલી પ્રાપ્તિ કરાવી. ડ્રામાનું જ્ઞાન મને પ્રેક્ટિસ કરાવે છે. આ કોર્સને આપણે હવે રિયલાઇઝ કરીએ, સ્વસ્થિતિ બનાવી, એટલે બેઝિક મેં પહેલા જ્ઞાનમાં આવવા માટે કોર્સ કર્યો, એ કોર્સને હું ફરી પાછું બાબાને એક અવ્યક્ત મુરલી ચાલી છે કે હવે આપણે જૂના થયા છે, ફરી 7 દિવસનો કોર્સ પોતાની જાતને કરાવો. અને જયારે એક વખત દાદીએ આ વાત સંભળાવી કે ફરી જયારે એકવાર પોતાની જાતને કરાવશો ત્યારે ખબર પડશે કે ખરેખર મેં આત્મજ્ઞાન કેટલું પ્રાપ્ત કર્યું, પરમાત્મ પ્રાપ્તિનો અહેસાસ મેં કેટલો કર્યો, અને ડ્રામાના જ્ઞાન દ્વારા પ્રેક્ટિકલ મારું જીવન કેટલું બન્યું. જયારે સ્વસ્થિતિની વાત આવી છે ત્યારે હજુ પણ કોઈ સહેજ મારા માટે કશું કીધું
યા કોઈએ જરાક આગું પાછું કર્યું, તરત જ મને ખબર છે ડ્રામાનું જ્ઞાન ખબર છે ને, મને પણ ખબર છે, આપને પણ ખબર છે, પણ છતાં તરત જ બાબાના બાળક છે ને, મુરલી તો રોજ વાંચે છે, બ્રાહ્મણ બન્યા છે, આટલા જૂના છે, આ તો ન જ કરવું. તરત જ ડ્રામાની ખબર હોવા છતાં મને ખબર છે, શું ખબર છે, કે આ ડ્રામામાં, આ વર્લ્ડ સાયકલમાં દરેક આત્માનો રોલ પોતપોતાનો છે. હું એક યુનિક પર્સનાલિટી છું, મારે મારો રોલ બજાવવાનો છે. અને આપણે પહેલા ફિલ્મ જોતા હતા, ખબર જ છે કે વિલન અને સુપર હીરો વગર કોઈ ફિલ્મ હોય ના શકે. અને કદાચ એ બંને અત્યારે ભલે દુશ્મન હોય નાટકમાં કે ડ્રામામાં, પણ પોતાના રિયલ ક્ષેત્રમાં એ બંને દુશ્મન હોતા નથી. નાટકમાં કે ડ્રામામાં, ફિલ્મમાં ભલે વિલન અને સુપર હીરો એકબીજાના દુશ્મન બની જાય, પરંતુ રિયલ ક્ષેત્રમાં દુશ્મન નથી હોતા. એ આ વાતને આપણે જાણીએ છીએ, પણ આપણે બાબાનું જ્ઞાન હોવા છતાં ઘણી વખત આપણે આ વાતને ભૂલી જઈએ છીએ. માટે આ રિયલાઇઝ કરીએ કે ડ્રામાનું જ્ઞાન પ્રેક્ટિસમાં લાવીએ, કર્મનું જ્ઞાન, ધર્મનું જ્ઞાન મારામાં વિશ્વાસ પેદા કરે છે. બાબાએ કર્મનું જ્ઞાન આપ્યું, ધર્મનું જ્ઞાન આપ્યું, બાબાએ જન્મનું જ્ઞાન આપ્યું કે આ મારો 84મો જન્મ છે, હવે બહુ સમય રહ્યો નથી, સ્વસ્થિતિ બનાવવા માટે હવે મારી પાસે થોડોક જ સમય છે. અને જ્યારે થોડોક સમય છે તો મારે થોડાક હવે એલર્ટ બની જવાની જરૂર છે. એનો અર્થ એ નથી કે સમય થોડો છે માટે બસ યોગ જ કરી લઈએ, ના. ઘણી વખત થાય છે શું કે આપણે એવા યોગમાં બેસી જઈએ કે સેવાને સાઈડ પર કરી લઈએ, ના. અને ઘણી વખત એટલા સેવામાં લાગી જાય, ઘણા ભાઈ બહેનો એવું કે બસ હવે તો સમય થોડો છે. બેન જુઓ ને, જયારે લોકડાઉન હતું ને ત્યારે મેં ખાસ આ શબ્દો સાંભળ્યા હતા, કોઈને ફોન પર વાત કરી, બેન હવે તો કશું જ નહીં, બસ યોગ એટલે યોગ જ, હવે સમય પૂરો થઈ ગયો. ના ભાઈ બેન, આપણે સમય પૂરો થઈ ગયો આ રિયલાઇઝેશન છે, પણ સેવા છોડી નથી દેવાની. ઘરમાં પણ, ઘરને સ્વચ્છ રાખીને પણ આપણે સેવા કરી શકીએ. તો કેવું સરસ પહેલું ગીત વાગ્યું હતું, મનસા સેવાનું, ખૂબ સુંદર ગીત હતું. શરૂ કરતા પહેલા ક્લાસ કે મનસા સેવા કરવાની, આપણે એ પણ સેવા કરી શકીએ છીએ. સેવાના અનેક પ્રકાર છે, જરૂરી નથી કે વાચા સેવા એ જ સેવા કહેવાય, કર્મણા સેવા એ જ સેવા કહેવાય, ના. કોઈ પણ પ્રકારની સેવા જો સ્વસ્થિતિમાં રહીને કરવામાં આવે તો એ સેવાના માર્ક પણ જમા થાય છે, અને જે આત્માઓ સેવા લે છે એમાં ખુશી મળે છે, એ આત્માઓ બાબા સાથે જોડાય છે, એક સંતુષ્ટતાનો અનુભવ થાય છે, આપણે ખબર પડે કે પ્રાપ્તિનો અહેસાસ થાય છે. બાબાના મહાવાક્યો હંમેશા યાદ આવે છે કે જે આત્માઓ બેલેન્સની સેવા કરે છે એને બાબા તરફથી હંમેશ બ્લેસિંગ મળે છે. બેલેન્સ સે સેવા કરને વાલે કો બ્લેસિંગ પ્રાપ્ત હોતી હે. તો બાબાનું વરદાન, બાબાના બ્લેસિંગ આમ તો આપણને રોજ મળે છે, પરંતુ જે આત્માઓને બ્લેસિંગ મળી જાય છે એને મહેનત નથી કરવી પડતી, કોઈ પ્રકારની મહેનત નહીં, ઓટોમેટિક. ગુલજાર દાદી યાદ આવે છે મને, જયારે હવે આપણી વચ્ચે નથી ત્યારે, કે એક વખત બાબા, એ વખતે તો 8 વર્ષની ઉંમરે ગુલજાર દાદી આવ્યા હતા, અને જયારે યજ્ઞમાં આવ્યા, કેવું બાબાનું વરદાન, યજ્ઞમાં જયારે આવ્યા ને ત્યારે ખૂબ શાંત અને મૃદુ ભાષી, ઓછું બોલે અને મધુર વાણી, અને એકદમ એમના નયન જે હતા, એમની જે આંખો હતી એકદમ રૂહાની. એટલે બાબાએ એક વખત એમને જોઈને કીધું કે આગે ચલ કરકે, 8 વર્ષના એ વખતના ગુલજાર દાદીને એવું કીધું, આગે ચલ કરકે ઇસ બચ્ચી કી આંખે
बहुत सेवा करेगी। आगे चल करके इस बच्ची के बोल बहुत सेवा करेंगे। इस समय कोई ने खबर पन्न थी कि ब्रह्मा बाबा ने गया पछी दादी ना तन नो आधार लई बाबा अपनी अव्यक्त मां पालना करसे। अभी कसी च खबर नहीं। 8 वर्षनी एक कुमारी ना गुणों ना आधार पर बाबाए आ वरदान आप्यु हतु। अने आज सुधी 50 50 वर्ष सुधी अपने सौवे एमनी आंखों द्वारा एमना बोल द्वारा आपने कितनी पालना लीधी। आ छे प्रभु पालना नु रिटर्न, आ छे ऑटोमेटिक गुणों ना आधार पर वरदान। माटे स्वस्थिति बनावा माटे मैं पहला कीधु 5 स्वरूपों नो अभ्यास मा पोताने टिकावानी आवश्यकता छे। मने फरिश्ता गमे छे तो हूँ थोड़ोक समय फरिश्ता स्थिति नो अभ्यास करूँ। एक छे स्वरूप, अने स्वरूप नो अभ्यास ए स्थिति बनावे छे। माने लो कि शांति एक गुण छे, परंतु वारंवार ए शांतिना गुण नो हूँ प्रेक्टिकल मा प्रयोग करू छू तो ए मारी ताकत बनी जाए छे, ए मारी शक्ति बनी जाए छे। मान लो स्नेह के प्रेम एक गुण छे, पण हूँ दरेक परिस्थिति मा दरेक क्षेत्र मा एनो उपयोग करू छू तो स्नेह के प्रेम એ મારી શક્તિ બની જાય છે। એમ આ 5 સ્વરૂપોનો વારાફરતી અભ્યાસ એ મારી સ્થિતિ બના, ફરિશ્તા સ્થિતિ, દેવતાઈ સ્થિતિ બનાવે છે। માટે આ એક અભ્યાસ સ્વસ્થિતિ બનાવવા માટે કરી શકીએ છીએ, જેના આધાર પર ઇઝીલી આપણે સેવા કરી શકીએ છીએ। ઘણી વખત બાબાએ આપેલા સ્લોગનોને યાદ કરીને પણ સ્વસ્થિતિ બનાવી શકીએ છીએ। એક વખત બાબાનું સ્લોગન વાંચતી હતી કે અગર બચ્ચે, નાના નાના સ્લોગનો થોડોક ડાયરીમાં લખી દઈએ અને વચ્ચે વચ્ચે એને યાદ કરીએ, એને વાંચી લઈએ, એનો અભ્યાસ કરીએ કે અગર મેરે બચ્ચે મેરી યાદ કી લગન મેં મગન હો જાતે તો મેં બચ્ચો કા સોચને કા કાર્ય ભી મેં કરતા હું। જ્યારે એ મેં વાંચ્યું ત્યારે મને એવું થયું કે મારે ખાલી બાબાને યાદ જ કરવાના પ્રેમથી, બસ બીજું કશું જ નહીં કરવાનું, મારે ખાલી બાબાને પ્રેમથી હૃદયથી કે મારા બાબા છે યાદ જ કરવાના। તો મારું વિચારવાનું કામ પણ બાબા કરશે। હવે આટલું બધું કામ જો બાબા કરતા હોય ભાઈ બહેનો, હવે બાકી શું રહ્યું? જો મારું વિચારવાનું કામ પણ બાબા કરે છે। જ્યારે પહેલી વાર આ સ્લોગન મેં વાંચ્યું ને કે અગર મેરે બચ્ચે મેરી યાદ કી લગન મેં મગન હો જાતે તો મેં ઉસકા સોચને કા કામ ભી કરતા હું। ખરેખર આવા સ્લોગનો એ જ્યારે અભ્યાસમાં લાવીએ છે ત્યારે આપણી સ્વસ્થિતિ એ મજબૂત બની જાય છે। બીજું એક સ્લોગન હું હંમેશ યાદ રાખું છું, હિંમતે બચ્ચે મદદે બાપ, એક કદમ બચ્ચો કા ઓર હજાર કદમ કિસકા, બાબા કા। તો બાબા કી હજાર કદમ હમે મદદ મિલતી હૈ। આવા આવા સ્લોગનો ડાયરીમાં નોટ રાખી અને વચ્ચે વચ્ચે એનો અભ્યાસ કરી આપણે આપણી સ્થિતિને બનાવી શકીએ છીએ। જ્યારે સ્થિતિની વાત આવે ત્યારે મને રામાયણનો એક વાત યાદ આવે છે, જ્યારે વરદાનની વાત આવી ત્યારે કે કેવી રીતે અને હનુમાનને પણ વરદાન પ્રાપ્ત થયું હતું રામ દ્વારા। તમે જાણો છો કે વાનર સેનામાં સૌથી તાકતવાન, શક્તિવાન, અડગ સ્થિતિ જેને કહેવાય ને, એટલે હનુમાન। આપણને સૌને બાબાએ મહાવીર, મહાવીરની પણ કીધું છે, અચલ અડોલ માટે હનુમાન જેવા બનવાની વાત કીધી છે। અને જ્યાં સ્વસ્થિતિની વાત આવે ત્યારે સ્વાભાવિક આપણને હનુમાન યાદ આવે જ અને આપણે યાદ કરીએ જ। તો હનુમાન જ્યારે એક વખત સીતાજી નાઈને નીકળે છે અને નીકળે છે ત્યારે
એ અરીસામાં જોઈ અને પોતાની પાથીમાં સિંદૂર પૂરતા જુએ છે. હનુમાન જુએ છે કે આ સીતા માતા એ પોતાની પાથીમાં એટલે માગમાં સિંદૂર ભરે છે. એટલે થોડાક નજીક જઈને પૂછે છે, માતાજી આ શું કરો છો? તો કે મારી માગમાં એટલે પાથીમાં હું સિંદૂર ભરું છું. બહુ સહજતાથી એને કઈ જ ખબર નથી એટલે હનુમાન પૂછે છે, માતાજી પણ આવું સિંદૂર પૂરવાથી શું થાય? એટલે સીતાજી હસતા હસતા કે છે ને, મારા રામ પ્રસન્ન થાય, હું આ સિંદૂર ભરું ને એટલે મારા રામ પ્રસન્ન થાય અને મારા રામનું આયુષ્ય વધે. બસ હનુમાને જેવું સાંભળ્યું ત્યાંથી ભાગે છે અને દુકાનમાં જઈને બોરીઓની બોરીઓ સિંદૂર લઈ આવે છે. અને આ તો વાનર છે, આખી બોરી તોડી અને આખા શરીર પર નાખે છે. અને નાખતા નાખતા રામની નજીક આવીને કે છે, પ્રસન્ન હો જાઓ રામ, પ્રસન્ન હો જાઓ રામ, પ્રસન્ન હો જાઓ. એટલે રામને એવું થાય છે કે આજે હનુમાનને શું થઈ ગયું છે, કારણ કે કોઈને કશી ખબર નથી. ન સીતાને ખબર છે કે હનુમાન આવું કઈક કરશે. બસ પ્રસન્ન હો જાઓ રામ, પ્રસન્ન હો જાઓ. એટલે રામ પૂછે છે, હનુમાન પણ આ છે શું? ના રામ, હું કઈ કમ બુદ્ધિશાળી નથી, મને ખબર છે કે તમે શેનાથી પ્રસન્ન થાવ છો. મારા માતાજી આટલું માગમાં સિંદૂર ભરે છે, આટલું જ તો પણ તમે ખુશ થઈ જાઓ છો, તો હું તો આખો ને આખો આ સિંદૂર મારા શરીર પર ભરી દઉં તો તમે તો પ્રસન્ન થઈ જ જાઓ ને. એટલે રામને ખબર પડી જાય છે કે આ પ્રસન્ન કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે આપ સમજી શકો છો એક વાનર શું કરે છે. એ વાનરે જ્યારે પોતાના શરીર પર, મને બે વિચાર આવે છે માટે આ વાત કહું છું કે ભગવાનને રાજી કરવા માટે શું વાનર નથી કર્યું. એને એવું ના વિચાર્યું કે આ વાનર સેના હું આખા શરીર પર સિંદૂર ભરી દઈશ તો આ વાનર સેના શું કહેશે મને, લોકલાજ એને કોઈ ના નડી. એવું ના વિચાર્યું કે મને વાનર સેનામાંથી કાઢી તો નહીં નાખે, લોકો મારી મસ્કરી કરશે, મારી ઉડાવશે. ના, એક જ વાત, મારે એટલે કરવું છે મારા ભગવાનને રાજી કરવા છે. હું માનું છું કે સ્વસ્થિતિ મારે એટલે બનાવી છે કે મારે મારા ભગવાનને રાજી કરવા છે. મારા બાબાએ મને એવું કીધું છે કે સંગમ જ એવો યુગ છે, સંગમનો જ એવો સમય છે જેમાં તમે સ્થિતિ ઊંચી બનાવી શકો છો. બાકી કોઈ યુગમાં સ્વસ્થિતિ ઊંચી બનાવવાની કોઈ વાત છે જ નહીં. ચડતી કલાની વાત માત્ર ને માત્ર સંગમમાં જ છે. તો કેમ હું મારા બાબાની આજ્ઞાનું પાલન કરી સ્વસ્થિતિ એવી બનાવું જે પણ બાકી રહેલી આત્માઓ છે એ આત્માઓને બાબાનું સંદેશ આપી દઉં. આ છે વરદાન. જ્યારે ભગવાન અને રામે વરદાન આપી દીધું, એક સિંદૂર ભરવાને કારણે રામનું વરદાન હનુમાનને કાયમ માટે મળી ગયું. અને આજે પણ લોકો કશું પણ થાય તો એના સિંદૂરને લઈને માથા પર ચડાવે છે. તમે સમજી શકો છો, આ એક નાનકડી વાર્તા આપણને સંદેશ આપે છે કે આપણે ભગવાનને રાજી કરવાના છે પોતાના ગુણો દ્વારા, પોતાની શક્તિ દ્વારા. અને ભક્તિ માર્ગમાં એવું કહેવાય કે હનુમાને પોતાની ભક્તિથી રામને રાજી કર્યા હતા. જ્યારે વરદાનની વાત આવી છે ત્યારે અને દાદી જાનકીજી મારી સામે આવે છે, કદાચ મને જ્યાં સુધી યાદ છે રામલોચનભાઈ એ આ વાત મધુબનમાં કીધી હતી કે જ્યારે કરાચીમાં આવ્યા ત્યારે સિંધ હૈદરાબાદથી કરાચીમાં આવ્યા ત્યારે બાબા ભાઈઓ સાથે રહેતા હતા, બાબા ભવન જેને કહેવાય. અને એક બાજુ મમ્મા ભવન, મમ્મા સાથે બહેનો રહેતી હતી અલગ અલગ, જેથી કરીને લોકોની ટીકાઓમાંથી મુક્ત રહેવાય
કે સિંધ હૈદરાબાદમાં ટીકાઓ થઈ માટે અહીંયા આગળ બે ભવન અલગ અલગ બનાવ્યા. રોજ બાબા કાર લઈને આવે, બધાને મળે. હવે દાદી જાનકીજી જે મમ્મા સાથે રહેતા હતા, બધા દાદીઓ પણ સાથે જ હતા નાના નાના, એમને એવી ઈચ્છા કરી કે મારે છે ને એક દિવસ બાબા સાથે રહેવું છે. કારણ કે રાત્રે બાબા રહેતા નતા, બાબા આવતા હતા ખરા પણ નાઇટમાં ભાઈઓ સાથે રહેતા હતા, પણ મારે બાબા સાથે રહેવું. એટલે એક દિવસ બાબા કાર લઈને આવ્યા અને આવ્યા અને બધાને મળ્યા અને પછી જતા વખતે કહ્યું, બચ્ચી ચલો આજ મેં લે જાતા. દાદીને તો એટલી બધી ખુશી થઈ કે બાબાએ મારી ઈચ્છાને જાણી લીધી. એટલા બધા નશાથી આમ દાદી તો ફૂલાઈને, એ વખતે તો દાદી નતા પણ બેસી ગયા બાબાની કારમાં, બાબાની બાજુમાં, અને એક નાઈટ બાબા સાથે રહ્યા. સવાર પડી, હવે તો રોજની જેમ બાબાને જવાનું થયું. એટલે જતા પહેલા બાબાએ પૂછ્યું, બચ્ચી ખુશ હો ગઈ, તેરા તેરા પેટ ભર ગયા, અબ કુછ કહેના હૈ, કુછ બોલના હૈ? એટલે દાદી જાનકીએ કીધું કે બાબા મેરા તો ગલા હી બંધ હો ગયા હૈ, મને એટલા બધા એક નાઈટ બાબા પાસે રહેવાથી એટલા સંતુષ્ટ થઈ ગયા હતા, હવે એમની પાસે બોલવાનો કોઈ શબ્દ જ નતો, બાબા હવે મારું ગળું બંધ થઈ ગયું છે બસ. ત્યારે બાબાએ વરદાન આપી દીધું, બચ્ચી આજ સે તુમ જબ સેવાઓ મેં જહાં ભી જાયેગી, આપ જબ બોલેગી ના તો સારે લોગો કા ગલા બંધ હો જાયેગા. વંડર, આપ જબ બોલેગી ના, આપકે મુખ સે જબ શબ્દ કુછ નિકલેગા તો સારી સભા કા ગલા બંધ હો જાયેગા. અને આપણે જોઈ શકાય યજ્ઞમાં કે આટલા દેશોમાં જ્યાં પણ દાદી ગયા એમણે ત્યાં પણ ઓમ શાંતિનો નારો જ લગાવ્યો છે, પણ કોઈએ પ્રશ્ન નથી કર્યો, કોઈએ વાંધો નથી ઉઠાવ્યો, કોઈ કશું વિરોધ નથી કર્યો, કારણ બાબાએ આપેલું વરદાન. જ્યાં લગ્ન છે, જ્યાં નિષ્ઠા છે, જ્યાં પોતે પાત્ર છે, ત્યાં ઓટોમેટિક બાબાનું વરદાન અવશ્ય પ્રાપ્ત આવે છે. માટે આવી દાદીઓ નજર સામે આવે છે જે સ્વસ્થિતિના એક સ્તંભ બની ચુક્યા. આપણે તો એમના કદમ પર કદમ રાખવાનું છે, આપણે તો એમની કોપી જ કરવાની છે. એમણે બ્રહ્મા બાબાની કોપી, હું એવું માનું છું ભાઈ બહેનો, કારણ કે આપણે આ આંખોથી બ્રહ્મા બાબાને નથી જોયા, અવ્યક્ત પાલના લીધી છે, પરંતુ દાદીઓએ એમને ફોલો કર્યા અને આપણે આવા સ્તંભ બની ચૂકેલા દાદીઓને નજર સામે રાખી અને આપણી સ્થિતિને આપણે બનાવવાની છે. જેને વરદાન મળી જાય છે એની ત્રણ નિશાનીઓ છે. જેને બાબાનું વરદાન મળી ચૂક્યું છે એની પહેલી નિશાની એ ડબલ લાઈટ બની જાય છે, એકદમ હલકા. માટે દાદીઓને આટલી શારીરિક તકલીફોએ પણ ડોક્ટરોની સેવા જ કરાય છે. આ વખતે ગુલજાર દાદી વખતે પણ જે ડોક્ટર બોલ્યા એમને કોઈ લાગ્યું જ નથી કે અમે એમની સેવા કરી છે, એમણે સેવા લીધી છે. એમની સ્થિતિએ નિમિત્ત બીમારી, નિમિત્ત હોસ્પિટલ, પણ એમની સ્વસ્થિતિએ, એમના ચહેરાએ, એમની સ્મૃતિની શક્તિએ અનેકોની સેવા કરાવી. બીજું, એ અનેક પ્રભાવોથી, અનેક લગાવોથી, અનેક તુફાનોથી એ આત્માઓ મુક્ત રહી છે. ક્યાંય ખીચાતાણ નહીં, ક્યાંય તારું મારું નહીં, ક્યાંય ઊંચું નીચું નહીં. માટે આમ તમે જુઓ ને કે બેલેન્સ જે શબ્દ છે ને એના બે અર્થ થાય. એક બેલેન્સ એટલે સમાનતા, તમે જાણતા, એક બેલેન્સ એટલે સમાનતા, અને બીજું બેલેન્સ એટલે સ્ટોક. સ્ટોક એમ કે બેલેન્સ હોય તો બેલેન્સ રખાય ને, બેલેન્સ વગર થોડું બેલેન્સ. તો સમાનતા પણ આવી જાય છે. અને બીજું કે આત્માઓ
બાબાના ખજાનાઓના સ્ટોકથી એટલી ભરપૂર હોય છે કે આરામથી એ બંનેનું બેલેન્સ કરી શકે છે. અને ત્રીજું, અનેક આત્માઓ માટે જે આત્માઓને વરદાન મળી ચુક્યા છે, અનેક આત્માઓ માટે શુભભાવના અને શુભકામના ઓટોમેટિક, આ બહુ મોટી સેવા છે. પણ ઘણી વખત થાય છે શું કે સેવા એક એવું ફિલ્ડ છે, અનુભવ એવો કે છે કે એક એવું ફિલ્ડ છે કે એ વખતે આપણને માત્ર સેવાના નિમિત્ત વ્યક્તિઓ દેખાય છે. આ તમામ વાતો આપણે ભૂલી જઈએ છીએ અને ક્યાંક દરેક પોતાની બુદ્ધિ શક્તિ પ્રમાણે સેવા કરે છે, દરેક પોતાની ઓકાત પ્રમાણે સેવા કરે છે, દરેક પોતાની સમજ પ્રમાણે સેવા કરે છે, દરેક પોતાની ઘણી વખત ડ્યુટી કોન્શિયસ ડ્યુટી પ્રમાણે સેવા કરે છે. અને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણા મનમાં અનેક પ્રશ્નો ઉભા થાય છે અને જ્યાં પ્રશ્નો ઉભા થાય એ સેવા એ પ્રસન્નતા પેદા નથી કરતી. દાદી પ્રકાશમણીજી, મને યાદ છે અમને બહેનોને જયારે 20 વર્ષ થયા ને ત્યારે સમર્પણ સમારોહ કર્યો હતો, સન્માન કર્યું હતું. 20 વર્ષ જે બહેનોને થઈ ચુક્યા છે સમર્પણને, અને તે વખતે એમણે કીધું હતું કે એવી સેવા કરો જે સેવામાં તમારું મન ક્યાંય વિચલિત ન થાય. જો કોઈ સેવા તમને ડિસ્ટર્બ કરે, તમને વિચલિત કરે, તમને હલચલમાં લાવે, ભલે સેવા છોડી દો, ભલે સેવા છોડી દો, સમર્પિત છે, સેવાનો બેક લીધેલો છે, સેવાધારી પોતાને કેવડાવ્યું છે, છતાંય દાદીએ કીધું ભલે સેવા છોડી દો પણ સ્થિતિને મેન્ટેન રાખો. કેટલું બધું મહત્વ એ આપણી મનોસ્થિતિનું છે, પરંતુ મનોસ્થિતિનો આધાર એ આપણા મનના વિચારો પર છે. રોજ સવારમાં આ ત્રીજી વસ્તુ કરવા જેવી છે. એક, પાંચ વિચાર, પાંચ સ્વરૂપોનો અભ્યાસ. બીજું, નાના નાના સ્લોગનોને યાદ રાખવું, પરમાત્મા તરફથી મળતા વરદાનોને નોટ કરીને અભ્યાસ કરીએ, અને ક્યારેક ગુણોના આધાર પર પણ આપણે પોતાની સ્થિતિને બનાવી શકીએ છીએ. માન લો કે હું રોજ સવારમાં નક્કી કરી દઉં પોતાની જાત સાથે કે આજે આખો દિવસ ઉમંગ ઉત્સાહમાં જ રહીશ. તમે કરી જુઓ. આ પણ એક સ્વસ્થિતિ બનાવવા માટેનું એક ચોથું સોપાન છે, ગુણોના આધાર પર પોતાની સ્થિતિ બનાવી. બસ ઉમંગ ઉત્સાહમાં જ રહીશ, ગમે તે થશે મારો ઉમંગ મારો ઉત્સાહ ઓછો નહીં કરું. શક્ય છે કે નહીં? એક બીજો ગુણ, મધુરતા. હું ગમે તે થશે મારી વાણીને મીઠી જ રાખીશ, હું બધા સાથે મધુર વ્યવહાર. અને આમ કરતા કરતા આ થોડોક અભ્યાસ માગી લે છે. બાબાના મહાવાક્યોમાં આવે છે કે લંબે કાલ કા અભ્યાસ લંબે કાલ કી પ્રાપ્તિ કરાયેગા. લાંબો સમય લાગે છે પણ હવે તો ભાઈ બહેનો લાંબો સમય પણ નથી, હવે તો ઓછો સમય છે. કેટલા વખત થી બાબા આ વસ્તુ કહી રહ્યા છે, માટે અલગ અલગ યુક્તિથી હું મારી સ્થિતિને બનાવું અને પછી જ સેવા કરું. દાદી પ્રકાશમણીજી અમને બહેનોને આ વાત કહેતા હતા કે જ્યાં સુધી તમે મુરલી નથી વાંચી ત્યાં સુધી બીજાને કેવી રીતે તમે સંભળાવી શકો. મને આ દરેક વસ્તુ પહેલા સ્વ પર લાવવાની જરૂર છે. હું મુરલી વાંચું નહીં અને સીધા બીજાને સંભળાવવા બેસું એ બિલકુલ ચલાવી ન લેવાય. એટલા વર્ષોથી યાદ છે, ગમે તેટલો ઉજાગરા થાય પણ જો મારે મુરલી સંભળાવવાની છે તો હું પોતે મુરલીનો પહેલા ગહન અભ્યાસ કરું. અને આ વસ્તુ જ આપણી સ્થિતિને બનાવે છે અને આ સ્થિતિ અનેકોની સેવા ઓટોમેટિક કરાવે છે. સેવા એ મનસા પણ હોઈ શકે, વાચા પણ હોઈ શકે અને કર્મણા પણ હોઈ શકે. જો સેવામાં જ
મને યાદ છે કે દાદીના જ શબ્દો, કે જ્યારે એકલા હોઈએ ને તો કશું ના થાય. માન લો હું આપને કહું કે મારે તો કોઈની જોડે કઈ તકલીફ થતી જ નથી, મારે તો કોઈની જોડે સ્વભાવ સંસ્કારની ટક્કર થતી જ નથી. કેમ? તો કે હું એકલી રહું છું, એમાં શું વાંધો? મારી જોડે કોઈ છે જ નહીં, તો પછી કોની જોડે થવાનું? પણ હા, હું જેટલું એકલા કરી શકું છું એટલું જો સંગઠનમાં આવું કરી શકું તો કહેવાય કે હા, મેં મારી સ્વસ્થિતિ બનાવી. હું એકલા તો શાંત જ છું, હું એકલા તો મધુર જ છું, હું એકલા તો ઉમંગ ઉત્સાહમાં છું. પણ હું ફિલ્ડમાં, જ્યારે યુદ્ધના મેદાનમાં આવું છું, જ્યાં અનેક સ્વભાવ સંસ્કાર વાળી વ્યક્તિઓ છે, એની વચ્ચે પણ જો હું મધુર રહી શકું, હું ઝૂકી શકું, હું નમ્ર બનીને એમની સાથે રહીને, સાથી બનાવીને સેવા કરી શકું, તો કહેવાય કે હા, મેં મારી સ્વસ્થિતિ બનાવી અને સંગઠનને મજબૂત બનાવવા માટે કોઈક પ્રયત્ન કરેલો છે. બાકી એકલા તો, એકલાની કોઈ કિંમત નથી. ગમે તેટલા આપણે અક્કલ વાળા હોઈએ, ગમે તેટલી કલા વાળા હોઈએ, અને જ્યારે સંગઠનમાં કંઈક કરી શકીએ એની જ કિંમત હોઈ શકે. માટે બાબા વારંવાર બેલેન્સ દ્વારા બ્લેસિંગ, આ બંને વાતો સાથે સાથે કરી અને આપણને ઈશારો આપે છે કે હવે સમય ઓછો છે. આમ તો લગભગ 75-76 થી 75 થી બાબા વિનાશ 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 ની વાત કરે છે. એક વખત અવ્યક્ત બાપ દાદા આવ્યા હતા અને જ્યારે વિનાશ ન થયો એ વખતે, કારણ કે 75નું વર્ષ જતું રહ્યું અને વિનાશ ન થયો, એટલે બાબાને પ્રશ્ન પૂછ્યો, બાબા આપ કહેતા હતા વિનાશ તો થયો નહીં અને તમે તો બધાને કહી દીધું તું વિનાશ થવાનો વિનાશ થવાનો. ત્યારે બાબાએ એટલો સરસ જવાબ આપ્યો તો હું હંમેશા એને બુદ્ધિમાં રાખું છું કે જ્યારે મારા બાળકોની બુદ્ધિમાંથી વિનાશ થવાનો છે એ વસ્તુ જતી રહેશે ત્યારે વિનાશ થશે. વિનાશની ડેટ ત્યારે થશે કે જ્યારે બાળકોની બુદ્ધિમાંથી વિનાશ જેવી વસ્તુ ભૂલાઈ જશે, એ જ ડેટ એ વિનાશની હશે. આપ સમજી શકો છો અત્યારનું જે બ્રાહ્મણ કલ્ચર છે, જેને હું જોઈ રહી છું, ખૂબ જ સાધન સુવિધાઓ ભોગવવામાં જ પોતાનો સમય વ્યતીત કરે છે. કેમ? તો કે બાબા મળી ગયા ને, રોજ મુરલી મળી જાય છે, સરસ બહેનો દ્વારા, સેન્ટર દ્વારા, સંગઠન દ્વારા, યજ્ઞ દ્વારા, ઓનલાઈન બધી જ પાલના મળી જઈ રહી છે. અને માટે આપણને જે અહેસાસ થવો જોઈએ સમય ઓછો છે એ હજુ નથી. એ જ સાધન સુવિધાઓની ભોગનામાં આપણો મોટો ભાગનો સમય જઈ રહ્યો છે. અને પછી આપણે કહીએ કે મારે બેલેન્સ કરવું છે, કેવી રીતે શક્ય બને? હજુ પણ મારું તારું આગળ પાછળ, મને આટલા વર્ષ થયા, તમને આટલા વર્ષ થયા, હજુ પણ આપણી જે તુલનાઓ છે બ્રાહ્મણોની બ્રાહ્મણ સાથે એ ખૂબ વધી રહી છે. હું યજ્ઞમાં પણ જોઈ રહી છું, બાબાએ તો કીધું છે કે મારે બાબા, મધુબન અને મુરલી આ ત્રણ જ જોવાનું છે. પણ જો ખરેખર દિલ પર હાથ રાખીને મારા સહિત જો પૂછીએ પોતાની જાતને, તો આખો દિવસ આપણને આ ત્રણ સિવાય બીજું વધારે દેખાય છે, બીજું વધારે યાદ આવે છે. અને માટે આ બેલેન્સ જળવાતું નથી. પ્રોગ્રામ પ્રમાણે, માન લો જાન્યુઆરી મહિનો છે, એક સ્પેશિયલ કોઈ સન દિવસ છે, ભઠ્ઠીનો કાર્યક્રમ છે, 18મી જાન્યુઆરી છે, આપણે ખૂબ સારી રીતે આપણી સ્વસ્થિતિને બનાવી દઈએ છીએ. પ્રોગ્રામ મળ્યો છે મધુબનથી યા સ્પેશિયલ સેન્ટરથી કે આટલી આટલી જગ્યા પર મેસેજ આપવાનો છે, વોટ્સએપ કરવાનું છે સેવા માટે, તો આપણે ખૂબ સારી સેવા કરીએ છીએ. પરંતુ એ પ્રોગ્રામ પ્રમાણે છે. આ દરેક વસ્તુ રોજ બરોજ થવી જોઈએ, એ ખૂબ જરૂરી છે. જ્યારે રોજ બરોજ થાય છે ત્યારે જ
આપણે કઈક અને કરી શકીએ છીએ એનો આનંદ ખરેખર બ્રાહ્મણ જીવનમાં લઈ શકીએ છીએ. મેં તો જોયું છે કે સ્વસ્થિતિનો આનંદ નું વર્ણન નથી હોતું. આપણને એવું લાગે છે કે કઈક મેળવ્યું છે, સમર્પિત થઈ અને જે પ્રાપ્તિ ઘણી ઊંચી કરી છે, અને જાણે હવે આપણે આપણા માટે નથી પણ આપણે અન્ય માટે છે. બ્રાહ્મણ બન્યા, બાબાએ પોતાના બનાવ્યા, એટલે આપણે એમના હવે આપણે એક નથી, આખી સંસ્થા છે. બાબાની આજની મુરલી તો તમે જુઓ, યજ્ઞ માટે કેટલી કદર હોય. આપણે સ્વસ્થિતિ અને સેવાની બેલેન્સ છે, યજ્ઞ માટે માન હોય, યજ્ઞ માટે આપણને કેટલો રિસ્પેક્ટ હોય. ક્યાંય યજ્ઞની એક પણ વસ્તુ, આ પણ સેવા છે, મારાથી મિસ ન થાય, મને એની એક એક વસ્તુની સંભાળ હોય. આમ જેમ કેવું કહેવાય ને કે માન લો કે આપણે સવાર પડી હોય ને ચા પીતા હોય અને અચાનક ફોન આવ્યો ને હું લેવા ગઈ અને એકદમ ચા ઢળાઈ ગઈ તો હું બધું બાજુ પર મૂકી દઉં છું, આમ સાઈડ પર મૂકી દઉં અને પહેલા જલ્દીમાં જલ્દી જઈ અને દાગને કાઢવા માટે પ્રયત્ન કરું છું. બસ મને યજ્ઞ માટે ગમે તે થાય, મારું મન બુદ્ધિ પણ એટલું ક્લીન ક્લિયર, અને યજ્ઞમાં જે થઈ રહ્યું છે એના માટે પણ હું ગમે તે કરવા તૈયાર થઈ જઉં, પણ મારો યજ્ઞ એ મારો છે અને મારો યજ્ઞ મારા કરતા પણ વધારે મહાન છે એવી ભાવનાને ક્રિએટ કરવી એ પણ એક પ્રકારની સેવા છે. અને માનું છું આવી સેવા આપ સૌ તો કરતા જ હશો, કરો જ છો અને કરતા જ હશો. આપ તો વિદેશની ભૂમિ પર રહો છો અને ત્યાં તો કર્મણા સેવા પણ બધું જાતે જ કરવાનું. હું જયારે લંડન ગઈ ત્યારે મેં જોયું હતું કે બધું જ જાતે બધા કરતા હતા, કારણ કે ત્યાંની ભૂમિમાં જ આ વસ્તુ છે. પણ એ કર્મ કરતા કરતા પણ આપણે કર્માતીત સ્થિતિને પ્રાપ્ત કરીએ એ પણ એક બેલેન્સ. મારું દરેક કર્મ એ યોગમાં હોય અને મારે હું જયારે પણ યોગમાં બેસું ત્યારે અન્ય આત્માઓ માટેનું આવાહન હોય તો આ બંનેનું એક બહુ જ મોટું બેલેન્સ થઈ જાય છે. એ ભૂમિમાં રહીને પણ બાબાના બનવું, તો ભારતવાસીઓ સાથે કામ કરું છું, મને ખબર છે કે આટલા દૂર દૂર હોવા છતાં બાબાની જે લગન છે, બાબા માટેનો જે પ્રેમ છે, બાબાને યજ્ઞ માટે જે ભાવનાઓ છે એ અમે જોઈ રહ્યા છીએ અહીંયા ભારતમાં રહીને પણ. માટે આપ સૌને અભિનંદન આપું છું અને કે આટલી અંદરની ઇંતજારી, દરેક વસ્તુ જાણવાની, દરેક વસ્તુ શીખવાની. અને માનું છું બાબાએ તો કીધું જ છે કે જબ તક જી ના હે તબ તક શીખ ના હે, અને આવું આપણે શીખતા રહીએ, બેલેન્સ કરતા રહીએ અને આ બેલેન્સ દ્વારા બાબાની બ્લેસિંગને મેળવતા રહીએ, એ જ આજના દિવસે શુભભાવના અને શુભકામના રાખું છું. મને ખૂબ ખુશી થઈ રહી છે આપ સૌને ભલે પ્રથમવાર મળું છું, પણ એવું નથી લાગતું કે પ્રથમવાર મળી રહી છું. આપણે તો બાબાના કલ્પ પહેલા વાળા જ છે અને ખાસ જયારે મધુબનમાં મળીશું તાર તો મળીશું, પણ આપ સૌનું વેલકમ કરું છું કે અહીંયા આવો ભારતમાં, ત્યારે પણ આપણે પ્રેક્ટિકલમાં મળીશું. ફરીથી અહીંયા તો લોકડાઉન જેવું થઈ જ ગયું છે, પાછો વાયરસ પોતાનું કામ કરી રહ્યો છે, પરંતુ આપણું તો કનેક્શન એક જ વાયર છે જ, જે બાબાએ આપણને આપેલો છે, નિરાકારી સો સાકારી, સાકારી સો નિરાકારી. અહીંયા જ રહી અને આપણે આ જ કનેક્શન સાથે કામ કરવાનું છે. દુનિયાની હલચલ દુનિયાની છે, પરંતુ બાબાએ ગેરંટી આપેલી છે કે મારા બાળકો ને હું હંમેશા સાચવીને જ રાખીશ. બસ તો મારે એક જ કામ કરવાનું છે, મારી સ્થિતિને મારે મેન્ટેન રાખવાની, મારી કોઈ પણ ન્યૂઝ સાંભળું મારે મારી સ્વસ્થિતિને બિલકુલ હલચલમાં લાવવાની નથી, તો બાબા આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા ઓટોમેટિક સેવા અવશ્ય કરાવશે. ઓમ શાંતિ.